साबरकांठा જિલ્લાના ઈડર તાલુકાના ફીચોર ગામેથી ખેતરમાંથી 10 ચંદનના ઝાડની ચોરી થઈ હતી। જો કે ખેતરમાં 500 ચંદન પૈકી 13 ઝાડ કટર વડે કાપી 3 ઝાડ થળ ઉપર મૂકીને 10 ઝાડ ચોરી કરીને ચોરો લઈ ગયા હતા, જે અંગેની ફરિયાદ જાદર પોલીસ મથકે નોંધાઈ હતી। ઈડરના ફીંચોર ગામે ખેતરમાં 13 વર્ષ પહેલા 500 ચંદનનું વાવેતર કર્યું હતું, જ્યારે ખેતર માલિક દિલીપભાઈએ પાણી વાળવા આવતા ત્યારે ખેતરમાં ચંદન કાપેલી હાલતમાં જોવા મળી હતી। जो कि रात्रि दरमियान खेतर में तस्करों प्रवेश करी 13 झाड़ कटर थी काप्या हता, 3 झाड़ कापेला त्या रहेवा दीता हता अने 10 झाड़नी चोरी करी हती। चंदननु एक झाड़नु 2 फूट थर्ड लेखे 20 फूट चंदन किंमत 90,000 चोरी करी लईने गयानी ફીંચોર गामना દિલીપભાઈ ખેડૂતે જાદર पुलिस मथके अन्य ईसमो सामे फरियाद नोंधाई हती। 13 जेटला चंदनना झाड़ कापी नाखी 10 झाड़ना किंमती लाकड़ानी चोरी। ઈડરમાં ફીંચોડમાં ચંદન તસ્કરો ત્રાટક્યા, અનેકવાર ચોરી થાય છે। ઈડર તાલુકાના ખેડૂતો હવે ચંદનની ખેતી કરવી મુશ્કેલ બની ગઈ છે। ચંદનના જનની ચોરી કરનાર અન્ય ઈસમોને પોલીસ ઝડપી લેવામાં તો ચંદનના જાની ચોરી અટકી શકે તેવી માંગ કરવામાં આવી હતી। રાત્રિ દરમિયાન ચંદન ચોર ટોળકીએ આવીને ઝાડ કાપી ચંદન ચોરી કરી। જાદર પોલીસે ખેડૂતની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી। ઈડર તાલુકામાં મોટા પ્રમાણમાં ચંદનનું વાવેતર કરવામાં આવે છે, જો કે ચંદનની ચોરી અગાઉ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે, પરંતુ ચંદન ચોરોને પોલીસે પકડવામાં નિષ્ફળ રહી છે, જેથી ચોરીને મોકળું મેદાન મળ્યું છે। જો કે ફીંચોડ ગામ પાસે તસ્કરો ચંદન ઝાડને નિશાન બનાવી હતી, જો કે ચોરોએ ચોરી દરમિયાન ઝાડ કાપવાની કટર ખેતરમાં ભૂલી ગયા હતા। ઈડર ડિવિઝનના જાદર પોલીસ સ્ટેશનમાં ફીંચોડ ગામ છે, ફીંચોડ ગામમાં ગઈ રાત્રિએ एक फरियादी है દિલીપભાઈ ભાયાભાઈ પટેલ, એમના ખેતરમાં ચંદનના ઝાડ વાવેલા હતા। એ ચંદનના ઝાડમાંના 13 ઝાડ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા કાપી નાખવામાં આવેલા છે, અને એ લાલ ચંદન એના વચ્ચેનો ભાગ જે પૂજા માટે ઉપયોગમાં લેવાતો હોય છે, તેમજ અન્ય ધાર્મિક વિધિઓ માટે ઉપયોગમાં લેવાતો હોય છે, એ કાપી લઈ અને એની ચોરી કરવામાં આવેલી છે। લગભગ એની કિંમત છે એ 90,000 રૂપિયા થાય છે, અને અવારનવાર આ બાબતે અમારા તરફથી આ વિસ્તારના ખેડૂતોના જે ચંદનના વાવેતર કરેલું હોય છે એની ચોરી ન થાય એના માટે પેટ્રોલિંગ પણ રાખવામાં આવતું હોય છે। ગઈ રાત્રે આ જે બનાવ બનેલો છે એ અનુસંધાને અમે થોડા સમય પહેલાં જ એક એક્ટિવ ગેંગ હતી જે ખાસ ચંદન ચોરી જ કરતી હતી એને પકડેલી હતી, અને તાજેતરમાં પણ એક ગેંગ અમારી પાસે પકડાયેલી છે। એ ગેંગની અમે પૂછપરછ કરી અને આ ગુનો શોધવા માટેના પૂરા પ્રયત્નો કરી રહ્યા છીએ। આમ તો 13 ચંદનના ઝાડ કાપી નાખ્યા હતા। લાલ ચંદનના ઝાડ વચ્ચેનો ભાગ ધાર્મિકમાં પૂજાપામાં ઉપયોગમાં લેવામાં આવે છે। ગઈ રાત્રે લાલ ચંદન 10 ઝાડની ચોરીની જાદર પોલીસ મથકે અન્ય ઈસમો સામે ફરિયાદ નોંધી છે, અને ચંદન ચોરી કરનારને પોલીસ તપાસ હાથ ધરી છે। ઉમંગ રાવલ, ZS TV, સાબરકાંઠા। ઓકે, ક્યાં તમારા કેટલું ખેતર છે, ક્યાં છે અને શું વાયેલું હતું, ક્યારે ચોરી થઈ? ફીંચોડ ઈડર રોડ ઉપર મારા ચંદનનું ખેતર છે। 1 એકરની અંદર 500 ડોકા અને સરુના 500 ડોકા એ રીતના મેં ચંદનનું વાવેતર કરેલું હતું। ત્યાં ખેડૂતોને ક્યારે ખબર પડી જાય, હું કુવે આવ્યો ત્યારે પાણી વાળવા માટે, ત્યારે મને ખ્યાલ આવ્યો તો હું તરત જ જાદર પોલીસ સ્ટેશને જાણ કરી। શું દેખ્યું તમે? અહીંયા એક કટર અને ચંદનના ઝાડવા કાપેલા દેખ્યા, 500 નો નહીં 12 નંગ કપાયેલા હતા। પછી આ મેં જાદર પોલીસ સ્ટેશનને જાણ કરી। શું માગણી તમારી? મારી માગણી એવી છે કે આ ચોરોને પોલીસ જલ્દી અને સરકાર વતીથી પકડી અને એનો નિકાલ લાવે એવી માગણી કરું છું। કારણ શું? કારણ કે આમાં ખેડૂતભાઈઓને બહુ ફાયદો થાય એવો છે, તો આ ખેડૂતભાઈઓ ચોરોથી બહુ ડરે છે, એના માટે હું માગણી સરકાર અને પોલીસ માટે ફરિયાદ નોંધાવી મેં જાદર સ્ટેશન